વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. પુલકિત ત્રિવેદી આવ્યા છે અમદાવાદથી તેમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવવા. વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. શો જોયો છે તમે પહેલાં? હા, મેં જોયો છે. જણાવો કે કેવી રીતે તમે વિચાર્યું કે પર્સનલ ફાઇનાન્સ તરફ પહેલું કદમ લેવાનું છે? એટલે સો મેં આ શું કે યુટ્યુબ ઉપર ઘણા બધા તમારા એપિસોડ જોયા છે ત્યારે મને એવું થયું કે આ શું કે મારે પણ પર્સનલ ફાઇનાન્સ કરવું જોઈએ. એટલે મેં મમ્મીને કહ્યું તો મમ્મી કે હા કે આપણે કે જઈએ કે એટલે ત્યારે પછી મેં ફોર્મ ભર્યું. કે શું ઉંમર છે આપની? 28. એમનું ઇન્ટ્રોડક્શન કરાવું? મારા મધર છે પુષ્પાબેન ત્રિવેદી. પુષ્પાબેન, વેલકમ ટુ ગેટ રિચ. આંખો બહુ જ સુંદર છે તમારી. થેન્ક યુ. પુલકિત, ક્યાં કામ કરો છો તમે? હું આ શું કે એકચ્યુઅલી મારો બિઝનેસ છે, હું બ્લોગર છું, બ્લોગ લખું છું. ઓ, શેના ઉપર બ્લોગ લખો છો? ઘણા બધા ટોપિક ઉપર છે, એન્ટરટેનમેન્ટ, એજ્યુકેશન, ઇન્કમ ટેક્સ ઉપર પણ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ઘણા બધા ટોપિક ઉપર લખું છું. ઓકે, તમારા બ્લોગ વિશે થોડું જણાવો. એટલે બેઝિકલી હું આ શું કે બે ટાઈપના બ્લોગ લખું છું. એક આ શું કહેવાય જે માઇક્રો નિચ બ્લોગ હોય, જેમ કે પાન કાર્ડ, તો પાન કાર્ડ રિલેટેડ જ આખો બ્લોગ હોય, એનો પાન કાર્ડને લગતી બધી જ માહિતી મળી રહે. અને બીજો જે બ્લોગ હોય એન્ટરટેનમેન્ટ છે, એજ્યુકેશન છે. એજ્યુકેશનનો જે બ્લોગ હોય એમાં રિઝલ્ટને લગતું હોય, રિઝલ્ટ, રિક્રુટમેન્ટ, એડમિટ કાર્ડ, આન્સર કી અને બાકી બધું જ એના ઉપરથી. તો તમારું ઘણો બધો સમય રિસર્ચમાં પણ જતો હશે. વન્ડરફુલ. કેટલા ફેમિલી મેમ્બર્સ છે? અમે ટોટલ 3 જણ છે. ઓકે. હું, મધર અને મારા વાઈફ. વાઈફ કામ કરે છે કે હાઉસવાઈફ? ના, હાઉસવાઈફ જ છે. અને મધર પણ હાઉસવાઈફ? મધર પણ હાઉસવાઈફ. કોઈ પેન્શન ઇન્કમ મમ્મીની? ના, પેન્શન ઇન્કમ નથી, પણ રેન્ટ આવે છે. ઓકે. ક્યાંથી? હાઉસ છે અમારા, ઘર છે અને શોપ છે, તો એનું આ શું કે રેન્ટ આવે છે એ મમ્મી જ આ શું કે એનું હેન્ડલ કરે છે. કેટલું રેન્ટ આવે છે તમને ત્યાંથી? 30,000. બંનેનું ભેગું થઈને 30,000? ઓકે, એટલે આ તો એક સ્ટેડી ઇન્કમ તમારી છે જ? હા. ઓકે, તમારી ઇન્કમ શું? મારી ઇન્કમ આ શું કે જનરલી 30,000 to 50,000 જેવી છે. અને આ શું કહેવાય એ મોસ્ટલી આ શું કે 30,000 to 50,000 પર મંથ આવે છે. ઓકે, સો તમારી ડાઉન સાઈડ 30 છે અને મેક્સિમમ ઇઝ 50. હા, કોક પર પ્લસ પણ થઈ શકે છે, 50 થી પ્લસ પણ થઈ શકે, પણ 30 તો આવે છે. હા, 30 તો આવે છે. અત્યારે 30 પકડીને ટ્રુ ચાલીશું. એક્સપેન્સીસ? એક્સપેન્સીસ આ શું કે મારા જનરલી આ શું કે 4,000 to 5,000 મારા હોસ્ટિંગ અને ડોમિન્સમાં પર મંથ જેવું જાય છે. અને બાકી આ શું કહેવાય થોડા ઘણા શું કે પેટ્રોલ જે છે, એટલે મતલબ કે આ શું કે મોબાઈલ બિલ્સ પણ હું પે કરું છું. એટલે ટોટલ પર મંથ જેવું 8,000 to 10,000 જેવો એક્સપેન્સ મારો થઈ જાય છે. ઘરની ગ્રોસરી એ બધું મમ્મીમાં. એટલે એ જે 30,000 જે મમ્મીને આવે છે એમાં ગ્રોસરી છે, લાઇટ બિલ છે, બાકી બધું એ 15,000 to 20,000 જેવું મમ્મીનો એક્સપેન્સ થાય છે. તમે ડેફિનેટલી આમાંથી ઘર તો ચલાવો છો, પણ થોડા પૈસા બચતા બી હશે? હા, બચે ને. કેટલા પૈસા બચે છે? 10-15, ઘણી વખત 10 બચે, ઘણી વખત 15 બચે. તો આપણે ડાઉન સાઈડ 10,000 પકડીને ચાલીએ કે તમે 10,000 રૂપિયા તમારા બચે છે. અને તમારા એક્સપેન્સ બાદ કર્યા પછી શું સેવિંગ્સ આવે છે? સેવિંગ 20,000. આપણે 30,000 જે ડાઉન જે એજ લાઈન ગણીએ પર મંથ, તો 20,000 મારા બચે છે. 10,000 જેવો તમારો એક્સપેન્સ છે. હા. ક્યાં રહો છો તમે અમદાવાદમાં? અમદાવાદમાં નવા નવડા, 508 ટાઉનશિપ. એફડી, પીપીએફ, કોઈ લોન? લોન તો એક પણ નથી બેંકમાં, એફડી પણ એક પણ નથી. ઓકે. પીપીએફ પણ એક પણ નથી, એટલે અકાઉન્ટ એક કશું. તો ઇમરજન્સી ફંડ તરીકે તમે શું રાખ્યું છે? ઇમરજન્સી ફંડ તરીકે બેંકમાં, એટલે શું કે અકાઉન્ટમાં જ છે, સેવિંગ અકાઉન્ટમાં 2,00,000 જેવા પડ્યા છે. ઓકે. હેલ્થ ઇન્સ્યોરન્સ? હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે મારો અને મમ્મીનો આ શું કે મેડિક્લેમ છે, 5-5 લાખનો. મારા વાઈફનો નથી, જસ્ટ હમણાં જ મારા મેરેજ થયા છે, તો એટલે હવે લઈ લઈશું એમનો. તો એનું પ્રીમિયમ કેટલું આવે તમને? મમ્મીનું ને મમ્મીનું ઇન્ડિવિડ્યુઅલ છે? ઇન્ડિવિડ્યુઅલ છે, યસ. કેટલું આવે મમ્મી? મમ્મીનું 12,000 to 12,500 આવે છે. ઓકે. અને મારું, આપની એજ શું છે પુષ્પાબેન? 50. ઓકે, આ કન્ટિન્યુ કરજો. હા. ઓકે, અને મારું જે છે એનું પ્રીમિયમ આ શું કે 6,000 to 6,500 જેવું છે. હું સજેસ્ટ કરીશ કે તમારા અને તમારી વાઈફ વચ્ચે એક ફેમિલી ફ્લોટર હોય. ઓકે, એ પણ કવર્ડ હોવા જોઈએ. રીઝન બીંગ કે અગર કાલે, નાઉ શી ઇઝ અ પાર્ટ ઓફ યોર ફેમિલી, તમારા ડિપેન્ડન્ટ છે ને તમારી રિસ્પોન્સિબિલિટી છે, તો કાલે ઉઠીને અગર એમના કોઈ હેલ્થ ઇશ્યુઝ
રિલેટેડ કોઈ તમને સેટબેક આવે તો એના માટે તમારી પાસે એમનો પણ હેલ્થ ઇન્સ્યોરન્સ છે. બિકોઝ તમારી પાસે મેડિક્લેમ છે એટલે તમને ખબર પડે છે કે એનું મહત્વ શું છે. સો ઓબ્વિયસલી ઘરમાં એક મેમ્બર વધે તો આપણે એના માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું પડે. તમારા મધર માટે તમે એક ટોપઅપ લઈ શકો છો બિકોઝ એઝ હર એજ ગ્રોઝ તમને અત્યારે કદાચ આ કામ નહીં આવે પણ આગળ ચાલીને વેન એવર યુ નીડ ઇટ તમે એને યુઝ કરી શકો છો. પણ તમારા ને તમારા વાઇફ વચ્ચે ફેમિલી ફ્લોટર હોવું જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ? લાઈફ ઇન્સ્યોરન્સ એક પણ નથી, હતો મમ્મીનો પણ મેં એક વર્ષ પહેલાં જ બંધ કરાવડાવી દીધો હતો. તો એ ટ્રેડિશનલ પોલિસી, ટ્રેડિશનલ પોલિસી હતી. તો એ પૈસા શું કર્યું? એટલે એના બહુ કંઈ પૈસા આવ્યા નહોતા, 25-30 હજાર જેવું જ આવ્યું હતું. એ શું કહેવાય, મમ્મીએ પછી પોસ્ટમાં જ ભરી દીધા હતા. ઓકે, હવે તમને ખબર છે કે તમે ઘર ચલાવો છો, બે ડિપેન્ડન્સ છે, હાલાકી એક ઇન્કમ છે રેન્ટની, પણ યુ આર સ્ટીલ હેવિંગ ટુ ડિપેન્ડન્સ અને બંને અલગ અલગ એજ ગ્રુપમાંથી છે. એક 50 છે અને એક તમે છો. સો કાલે ઉઠીને ઇફ ગોડ ફોરબિડ તમને કંઈ થાય તો વોટ હેપન્સ ટુ ટુ લેડીઝ? એટલે મારો ટર્મ પ્લાન એક છે. હા, ટર્મ પ્લાન છે મારો. તો મને કહો એના વિશે, લાઈફ ઇન્સ્યોરન્સ. ટર્મ પ્લાન જે છે એ આશું કે 50 લાખનું છે અને એનું મંથલી યરલી પ્રીમિયમ જે છે એ આશું કે 5.5 હજાર જેવું છે. ઓકે, એ આશું કહેવાય 2 વર્ષ થયા મારે. કેટલાનું કવર કીધું તમે? 50 લાખનું. ઓકે, ધેટ્સ ફાઇન. અને પ્રીમિયમ કેટલું કરો? 5.5 હજાર. અને પ્લીઝ કન્ટિન્યુ કરજો બીકોઝ એ 5,500 તમને નહીં નડે અગેન્સ્ટ ધ સિક્યોરિટી જે તમે બિલ્ડ કરી રહ્યા છો. એમાં આશું કે મમ્મી તો ના પાડતી હતી કે આશું કે ટર્મ પ્લાન ના લેવાય કારણ કે જે તે સમયે પૈસા જતા જ રહે છે. પણ એટલે હું આશું કે મમ્મી જોડે આશું કે ઉડાડ્યો કે મેં ના લેવો તો છે જ. એટલે પછી આશું કે મમ્મીએ કીધું કે સારું તું હવે આવું કહે છે તો લઈ લઈએ. એટલે મારા પડે પુષ્પાંતી બીકોઝ જીવનનું શું કહેવાય એ તો. પણ એમાં જે આપણે પૈસા ભરીએ છીએ એ રિટર્ન તો આપણને મળતા જ નથી. બધી વસ્તુની વસૂલી ના હોય, તમે સમજો? એ બી છે, સાચી વાત છે. બધી વસ્તુની વસૂલી ના હોય, કોઈક વસ્તુ એના માટે હોય કે આપણને ફ્યુચરમાં પ્રોબ્લેમ ના આવે. એટલે એણે મને કહ્યું બી ખરું કે આપણે મેડિક્લેમ લઈએ છીએ તો એમાં બી એવું જ હોય છે ને મમ્મી. એક્ઝેક્ટલી, અને ભગવાન ના કરે કે મેડિક્લેમની બી વસૂલી કરવી પડે. એટલે પછી મેં મમ્મીને કીધું હું કારનો આપણે જે ઇન્સ્યોરન્સ લીધેલો છે એ પર યર 12,000 જેવું આવે છે તો એ તો હું જતો જ રહે છે તો એ આપણે કાર માટે ભરે તો હું લાઈફ એના કરતાં પણ મહત્વની છે. વેરી ગુડ. એટલે પછી મમ્મી સમજી ગઈ એટલે લઈ લીધું. એટલા બધા લોકોને આ એક્ઝામ્પલ આપું છું આજ શો ઉપર એટલે એકદમ પ્રોપર સમજી ગયા છે પુલકિત અને પ્રોપર એમને ટર્મ ઇન્સ્યોરન્સ લીધો છે. સો ઇટ્સ ગુડ. ઇનફેક્ટ એમનું ફેમિલી આગળ વધે જ્યારે એમનું બાળક થાય તો આ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન ઇનફેક્ટ વધારે વધવો જોઈએ બીકોઝ પછી એક બેનને 3 ડિપેન્ડન્સ હશે. એટલે આ એક એવી રકમ છે જે કોઈ દિવસ નહીં નડે. એટલે પુલકિત અને મારા દર્શકોને પણ હું કહીશ કે જ્યારે તમારી ઉપર ડિપેન્ડન્સ હોય તો એ વખતે લાઈફ ઇન્સ્યોરન્સનું મહત્વ બહુ જ વધારે હોય છે. સો ફોકસ ઓન દેટ. એક એવી રકમ છે જે તમને નડશે નહીં અને એક એવી રકમ છે જે તમને ફ્યુચરમાં ગમે ત્યારે કામ આવી શકે છે. વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. પુલકિત ત્રિવેદી આવ્યા છે અમદાવાદથી તેમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવવા. FD તમે કીધું કોઈ નથી, તમારા સેવિંગ્સમાં 2 લાખ પડ્યા છે એઝ એમરજન્સી ફંડ વિચ ઇઝ ફાઇન. PPF નથી. તમારી પાસે એક PPF અકાઉન્ટ હોવું જોઈએ. ઓકે. રીઝન બિંગ બિકોઝ ઇટ હેલ્પ્સ યુ ટુ પ્લાન યોર રિટાયરમેન્ટ. એટલે એક એ અકાઉન્ટ ખોલાવ તમને ટેક્સમાં એનામાં બેનિફિટ મળે. સો એ લિમિટ પૂરી કરવાની ટ્રાય કરજો તમે. નાવ કમિંગ ટુ યોર ગોલ્સ. મારે શું કે એટલે ટર્મ મારે જે શું કહેવાય જે 20,000 બચે છે એમાંથી 15,000 શું કે ઇક્વિટીમાં જાય છે. ઇન્વેસ્ટમેન્ટ કરું? ઇન્વેસ્ટમેન્ટ હા. ટેલ મી અબાઉટ ઇટ. જે આ 15,000 આ શું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું જે ઇક્વિટીમાં જાય છે મ્યુચ્યુઅલ ફંડમાં. એ 2011થી ચાલુ છે. ઓકે. જે તે સમયે મેં 1,000 હતી. અત્યારે સ્ક્રિપ્ટ છે તમારી પાસે? ટોટલ આ શું કે ફંડ ટોટલ 8 ફંડ છે. અને તમને ખબર છે કે એ કઈ રીતે ડિવાઇડેડ છે 8 ફંડ્સ? હા. ટેલ મી. શું કહેવાય 1,000-1,000ના 5 ફંડ છે. 3,000નો 1 ફંડ છે અને 3,500-3,500ના 2 ફંડ છે. ઓકે. પણ કયા ફંડ્સ માં? એટલે લાર્જ કેપ, લાર્જ કેપ માં છે, મલ્ટી એટલે મિક્સ છે બધા. લાર્જ સ્મોલ, લાર્જ કેપ માં છે, સ્મોલ માં છે અને મલ્ટી કેપ માં પણ છે અને ચોથી કેટેગરી અધર્સ માં પણ છે. હવે આ જ્યારે તમે 2011 માં ચાલુ કર્યું હતું તો કઈ રીતે ચાલુ કર્યું હતું? બીકોઝ એટ ધેટ ટાઈમ યુ મસ્ટ બી
22 ત્યારે મારે શું કહેલે અમારે વહેલું ચાલુ કરવું હતું પણ ત્યારે પણ મમ્મીએ ના પાડી કે ના કરાય કે શું કે મ્યુચ્યુઅલ ફંડ કે ઉઠી જાય કે ગમે ત્યાં જેમ બેંક ઉઠે છે એમ એટલે કે ઉઠી જાય તો કે આપણું શું કરવાનું એટલે પૈસા તો એટલે પછી મેં એવું કંઈ નહીં તું મને એવું માનજે કે 1000 રૂપિયા મને આપે છે એવું ખર્ચો મારો એમ એટલે 1000 રૂપિયા જે તે સમયે ચાલુ કર્યું હતું પછી મેં વચ્ચે જોબ કરતો હતો ત્યારે પછી મેં એને 3000 કર્યા હતા પછી 5000 કર્યા હતા અને છેલ્લા હમણાં 6-8 મહિનાથી પછી શું કહેવાય મેં ઈએલએસએસ એટલે 5000 છે એ ટોટલ ઇક્વિટીમાં જાય છે અને 10000 છે એ ઈએલએસએસમાં જાય છે એટલે મારું માનવું એવું છે કે રિયલ એસ્ટેટ છે પોસ્ટ છે એમાં તું ઇન્વેસ્ટ કર અને મમ્મીના આસુ કે 15 લાખ આસુ કહેવાય પોસ્ટમાં પડ્યા છે એટલે એ અને પોસ્ટમાં 15 લાખ છે અને 10 લાખ આસુ કહેવાય ડેપ્ટ ફંડમાં મૂકેલા છે તો એમાંથી દર મહિને 5000 અને આસુ કે પોસ્ટમાંથી 5000 એ બંને 10000 મમ્મીને મળે છે પર મંથ અને એ બીજા એ જે 10000 છે મમ્મી એમઆઈએસ કરે છે પોસ્ટમાં કારણ કે કયા ડેપ્ટ ફંડમાં રાખે છે ફ્રેન્કલિનમાં એટલે એ 5000 પ્લસ એટલે 30000 પ્લસ 40000 મમ્મીને મળે છે મંથલી પણ જે 10000 છે એ મમ્મીને પછી આ શું કે એમઆઈએસમાં ભરે છે પોસ્ટમાં મેં જે તે સમય ના પડી મેં કહું તું એ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કર મમ્મી ના પાડે છે કે ના કે જે છે એ મારી જોડે છે એ તો પોસ્ટમાં જ ભરવાની છું કે એટલે ખાસ આજનું રીઝન જ એ છે આ શો ઉપર આવવાનું કે મમ્મીને સમજાવી છે કે આ શું કહેવાય કે મ્યુચ્યુઅલ ફંડ એક તો ઉઠી ના જાય અને બીજું ખ્યાલ અને મ્યુચ્યુઅલ ફંડમાં બીજું આપણે ખ્યાલ હશે કે પોર્ટફોલિયો નંબર આવે તો પોર્ટફોલિયો નંબર આવે તો અને પોસ્ટમાં કેવું આપણે ચોપડી મળે હાર્ડ કોપી મળે અને મ્યુચ્યુઅલ ફંડમાં દર એવરી મંથ સ્ટેટમેન્ટ આવે છે એટલે મમ્મી કે શું કહેવાય મારા હાથમાં કશું મને દેખાતું નથી કે એટલે મતલબ કે ચોપડી હોવી જોઈએ તો જ કહેવાય કે આ પ્રૂફ છે આપણી જોડે એમ બાકી મ્યુચ્યુઅલ ફંડમાં પ્રૂફ શું કે આપણી જોડે પૈસા છે દર મંથલી મેં કીધું હું તને સ્ટેટમેન્ટ કાઢીને આપી દઉં તો એક ઝેરોક્સ કહેવાય કે ઓરિજિનલ તે માંગે તો શું કરવાનું કે ધેટ્સ વેરી ગુડ પુલકિત પણ હું તમને એક વાત સમજાવું કે આ જે ઓલ્ડ સ્કૂલ થોટ છે ને એના કારણથી જ તમે આજે એક ઇન્વેસ્ટર છો યુ અન્ડરસ્ટેન્ડ હું શું કહી રહી છું આપણા ફાધર મધરે નાની નાની રીતે જે સેવિંગ કરવાની આદત આપણને પડાવી છે જે પૈસા જે બચે એને કેવી રીતે આપણે વધે એવા કોઈ વસ્તુમાં નાખીએ નાનપણથી આપણે શીખતા આવીએ છીએ સો કદાચ આજે યુ નો ટાઈમ આગળ વધી ગયો છે કે એક હાઉસવાઈફ તરીકે એમને જેટલું નોલેજ છે એ પ્રમાણે એમને બહુ સરસ કર્યું છે યુ અન્ડરસ્ટેન્ડ અને એમને જેટલું નોલેજ છે એ પ્રમાણે એ તમને બી સિક્યોર કરે છે અને બીકોઝ તમે એમને જોતા આવ્યા છો નાનપણથી આવું કરતા કે રેન્ટના પૈસા આવે છે મમ્મી અહીંયા નાખે છે મમ્મી ત્યાં નાખે છે ઇઝ બીકોઝ તમે રિસર્ચ કરી અને તમે બી સારી 10 જગ્યાએ નાખો છો સો ફર્સ્ટ યુ હેવ ટુ થેન્ક હર રાઈટ અને સેકન્ડ હું હવે એમને કહીશ કે તમે અત્યાર સુધી બહુ સરસ સેવિંગ્સ કર્યા છે એટલા જ માટે કદાચ તમારી પાસે એક 15 લાખ ભેગા છે કે 10 લાખ ભેગા છે એક રેન્ટની અકાઉન્ટમાંથી પણ સો કોંગ્રેચ્યુલેશન એના માટે પુષ્પાબેન બટ હવે ટાઈમ એવો છે કે સારા ટાઈમ પર જ્યારે એક વ્યક્તિ કમાતું હોય એના પૈસા એના એનો પોર્ટફોલિયો જે હોય એના પૈસા અડધા ડેટમાં અને ઇક્વિટીમાં પ્રોપર રીતે ડિવાઇડેડ હોય એના ગોલ શું છે ફ્યુચરમાં એ નક્કી કરીને તો એ પોર્ટફોલિયો ઘણો આગળ જાય જેથી કરીને તમે વિચારી શકો છો એટલે તમારી જે બીક છે એ પ્રોપર છે કે તમને હાથમાં કંઈ નથી દેખાતું પણ એનો મતલબ નથી કે કંઈ થઈ નથી રહ્યું પણ મતલબ કે જે શેરબજાર છે ઘણા એવું કહેતા હોય છે શેરબજારમાં આપણા પૈસા જતા રહેતા હોય છે એટલે મને આખી અલગ વસ્તુ કમ્પ્લીટલી અલગ વસ્તુઓ છે શેર બજાર આપણે જાતે હું તમને બહુ સિમ્પલ ભાષામાં જે રીતે નોર્મલ વ્યક્તિઓ પણ તમારા જેવા બીજા જે બહેનો ઘરે આ શો જોઈ રહ્યા છે એ લોકોને પણ એક સિમ્પલ લેમેન લેંગ્વેજમાં ખબર પડે એ રીતે સમજાવું કે શેરબજારમાં એવું છે કે આપણે જાતે આપણી સમજથી આપણી વિચારથી આપણા નોલેજથી આપણા રિસર્ચથી એક વસ્તુમાં એક કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ હવે એ ક્યાં જવાની છે આગળ એનું ધ્યાન આપણે રાખવું પડે છે મ્યુચ્યુઅલ ફંડ જે હોય છે એને બહુ જ ભણેલા ગણેલા લોકો જે માર્કેટને બહુ સારી રીતે સમજે છે જોવે છે એનું ધ્યાન રાખે છે કે એની ઉપર નીચે ચડાવ વળતર બધું જોઈને એ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ ઉપર એ પૈસા રોકાણ કરે છે એટલે એક જગ્યાએ નથી રોકાણ કરી રહ્યા બહુ બધી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે બરાબર અને એ લોકોનું કામ છે અને આપણા જેવા મારા જેવા પુલકિત જેવા એવા ઘણા બધા ઇન્વેસ્ટર છે જે આવી રીતે પૈસા ઇન્વેસ્ટ કરે છે અને એ ફંડ મેનેજર્સનું કામ છે કે આ ફંડને ધ્યાન રાખીને
વળતર આપવાનું લોકોને. આ બહુ સિમ્પલ ભાષામાં આની અન્ડરસ્ટેન્ડિંગ છે. બેંકમાં એક પૈસા મૂકશો તો બેંક તમને એક સર્ટન વળતર આપશે. કોમોડિટી પણ એક સર્ટન વળતર આપશે. અને રિયલ એસ્ટેટ જે તમે કહી રહ્યા છો એ ઓલ્ડ સ્કૂલ થોટ તમારી બરાબર છે, પણ જ્યારે તમને લિક્વિડ પૈસા જોઈએ ત્યારે તમને ઘર વેચવું પડે. ઘર વેચો તો તમને બાયર ટાઈમ પર મળે કે ના મળે, જેટલા પૈસા તમે ઈચ્છો છો એટલા મળે કે ના મળે, ઇમરજન્સીમાં તો પછી રિસ્ક કેવું છે? સેમ છે ને? હા, એ બી છે. રિસ્ક સેમ જ છે ને, કે આગળ શું થશે એ ખબર નથી. તો આપણે માઇટ એઝ વેલ આપણા પૈસા ત્યાં રોકવાના જ્યાં એવા લોકો કામ કરી રહ્યા છે જે લોકોનું કામ જ આ છે. અને આપણા આપણો દેશ પણ તો આગળ વધી રહ્યો છે, આપણી ઇકોનોમી પણ તો સારી થઈ રહી છે. 10 વર્ષ 15 વર્ષ પછી આપણે લોકો આગળ જ વધીશું, પાછળ તો નથી આવવાના. હા, એ તો હા ને. સો એટલા માટે, બટ વેરી આઈ એમ એન્જોયિંગ ધીસ ડ્યુઓ કે તમે બદર અને સાસ છો. તમારા ગોલ્સ શું છે? મારા ગોલ્સ આ શું કે એટ ધ એજ ઓફ 50 10 કરોડ રૂપીઝ જોઈએ છે. ઓકે. અને આ શું કે પર યર 10 ડેઝની ટ્રીપ. એના માટે કોઈ મંથલી બજેટ, યરલી બજેટ? તમે યરલી બજેટ આ શું કહેવાય, 1 લાખ જેવું આ શું કહેવાય થાય એવરી યર. આમાં ઇન્ફ્લેશનનું પણ તમે ધ્યાન રાખ્યું ને? ના, કે આજે જે હોલિડે 1 લાખની થશે નેક્સ્ટ યર કદાચ 1 લાખની નહીં થાય. ના, એ નથી ધ્યાન રાખ્યું. ઓર 5 યર્સ પછી નહીં થાય. ઓકે. એનીથિંગ એલ્સ? અને બીજું જે અમારું જે ફાર્મ છે, ખેતર છે, એની 1 લાખની 1 લાખ ઇન્કમ આવે છે પર યર. ગોલ, દેટ્સ ઇટ, ધીઝ આર યોર 2 ગોલ્સ. ઓકે, હું તમને હવે થોડું આમાં કરેક્શન કરીશ. એક તો યુઆર 28. આપણે કેટલા વર્ષ હજી તમે કામ કરવાના છો? યુઆર અ બ્લોગર, યુ કેન ગો ઓન ટિલ 70. ટ્રુ, સાચી વાત. રાઈટ? યસ. તો સૌથી પહેલાં આપણે ફોકસ કરવાનું છે કે જે રેન્ટની ઇન્કમ આવે છે એમાં ઘર ખર્ચ નીકળે છે. એ 10,000 જે બચે છે દેટ ઇઝ હર્સ. શી કેન ઇન્વેસ્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ ઇફ શી વોન્ટ્સ, બટ આપણે પ્લાનિંગ તમારું કરી રહ્યા છે. તમારી ઇન્કમમાંથી જે 20,000 બચે છે એમાંથી 15,000 ઇઝ ઓલરેડી ગોઈંગ ટુવર્ડ્સ SIP. અને એમાં પણ તમે જેવી રીતે કીધું કે તમે લાર્જ કેપમાં બી નાખ્યા છે, તમે સ્મોલ એન્ડ મિડ પણ કર્યું છે, તમે મલ્ટી કેપ પણ કર્યું છે, સો ઇટ્સ ઓલમોસ્ટ ટેકિંગ કેર ઓફ યોર ઓવરઓલ પોર્ટફોલિયો. તો ડેટ અને ઇક્વિટીનું તમારું સચવાઈ ગયું છે, ઇટ્સ પ્રીટી બેલેન્સ્ડ. ઓલ યુ કેન ડુ ઇઝ એડ અનધર 5,000. ધ મોર યુ ઇન્ક્રીઝ ધ ફાર યુ વિલ રીચ યોર ગોલ. પણ તમે જે એટ ધી એજ ઓફ 50 10 CR કીધું છે, દેટ એટ ધ રેટ ઓફ રિટર્ન ઓફ 10% યુ વિલ હેવ ટુ ઇન્વેસ્ટ અબાઉટ 90,000 રૂપીઝ અ મંથ, તો જઈને તમે 10 CR પર પહોંચી શકશો. સો ઇટ્સ અચીવેબલ. પોસ્ટ તમે તમારું કામ ઇન્ક્રીઝ કરો, તમારા ઇન્કમમાં હાઇક આવે, તમારી જે SIP જઈ રહી છે ઇન્સ્ટેડ ઓફ 20,000 90,000 થશે, તો ધીસ ગોલ ઇઝ અચીવેબલ. હા, પણ તમે એમ કહેશો કે આ ઇન્સ્ટેડ ઓફ 50 આઈ વોન્ટ ટુ વર્ક ટિલ 65 એન્ડ ઇન્સ્ટેડ ઓફ 5 CR આઈ વોન્ટ ઇન્સ્ટેડ ઓફ 10 કરોડ મને 5 કરોડ જોઈએ છે, તો દેટ્સ ડુએબલ. પણ સમય નાનો અને રકમ મોટી થાય તો તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ નથી મળી રહ્યો એન્ડ તમારી રકમ પણ વધી રહી છે. સેકન્ડ વાત રહી તમારા 10-day vacationની, તો એ 10-day vacation ત્યારે થઈ શકે છે જ્યારે તમારા પાસે એન્યુઅલ ગોલ સેટ છે. નાવ યુ કેન યુઝ યોર એન્યુઅલ ઇન્કમ ઓફ 1 લાખ રૂપીઝ એઝ યોર વેકેશન ટ્રીપ, પણ એમાં એવું ના થાય કે વેકેશન લેવામાં તમારા બીજા ગોલ્સ ડાઉન સાઇઝ થતા જાય, બિકોઝ તમે આ 1 લાખ જે એન્યુઅલી આવે છે એ બી ઇન્વેસ્ટ કરી શકો છો. સો દેટ ઇઝ ટોટલી અપ ટુ યુ કે તમે ક્યાં હોલિડે પ્લાન કરો છો, કેટલા દિવસની કરો છો, કેટલા પૈસા એમાં વેસ્ટ કરો છો. સો દેટ ઇઝ અપ ટુ યુ ટુ ડિસાઇડ, બટ અદરવાઇઝ ઓવરઓલ તમારો પોર્ટફોલિયો ઇઝ પ્રીટી મચ સોર્ટેડ. એની અધર ક્વેશ્ચન્સ? ક્વેશ્ચન એક એવો છે કે રિયલ એસ્ટેટમાં અત્યારે હાલ અમારા 5-6 હાઉસ ને શોપ ને બધું છે, એટલે મેં મમ્મીને એવું કીધું કે આપણે એને સેલ કરી દઈએ અને એ આપણે શું કે મ્યુચ્યુઅલ ફંડમાં અમુક ડેપ્ટમાં ઇન્વેસ્ટ કરીએ, કે જેથી તને તમને શું કહેવાય ઘરે શું કહેવાય જે ખર્ચો એક્સપેન્સીસ જે થાય છે એમાંથી તને મળે અને બાકીને આપણે ઇક્વિટીમાં રોકાણ કરીએ. જે તમે વેચવાની વાત કરો છો એમાં રેન્ટ આવે છે? હા, રેન્ટ આવે છે. પ્રોપર્ટીની વેલ્યુ કમ્પેર્ડ ટુ રેન્ટ કેટલું આવે છે, વ્યાજ બેસાડ્યું તમે? હા, બેસાડ્યું. કેટલું? એટલે ધારો કે 30 લાખની પ્રોપર્ટી છે અને એનું શું કહેવાય રેન્ટ આવતું હોય 5,000 યા 6,000, તો એટલે 5,000 થી 6,000 આવે છે, એનાથી વધારે નથી આવતું. અગર તમારી એવી કેપેસિટી છે કે તમે સેલ કરીને તમારે ઇક્વિટી તરફ થોડું ધ્યાન આપવું છે, તો પછી તમારી પાસે ડેટમાં બી પૈસા છે, ઇક્વિટીમાં બી છે અને રિયલ એસ્ટેટ બી છે. બરાબર. તો ફર્ધર વાઇડ સ્પ્રેડ થશે. પણ જ્યારે તમે વેચો અને તમારી પાસે પૈસા એ આવે અને તમે જ્યારે એ વખતે ઇન્વેસ્ટ કરવા બેસો,
તો બહુ શાર્પલી કરજો કે કેટલું ડેટ જઈ રહ્યું છે અને કેટલું એક્વિટી જઈ રહ્યું છે, બીકોઝ દેટ વિલ બી યોર ગોલ્ડન ચાન્સ ટુ ક્રિએટ અ બિગ લિક્વિડ કોર્પસ ઇન ધ ફ્યુચર. બરાબર. એટલે અગર એ ટોપઅપ હું ગણું અને તમારા 5 યરનો ગોલ ગણું તો એક્સ્ટ્રીમલી અચીવેબલ છે. અને તમે ઇન્ક્રીઝ કરશો તો તમારો રિક્વાયરમેન્ટ જે છે એ પૂરી થઈ જશે. રાઈટ. બીજો એક ક્વેશ્ચન એવો છે કે આપણે ફાર્મ છે, ખેતર છે, બરાબર, તો ખેતર ધારો કે અમારે આ શું કહેવાય વેચવું જોઈએ કે રાખવું જોઈએ ઇન ફ્યુચર પર્સપેક્ટિવ? કારણ કે હું ખેતી કરવાનો, હું ખેડૂત એટલે મતલબ કે હું ખેતી કરવાનો નથી, કે મારો છોકરો પણ ખેતી કરવા જવાનો નથી, તો એ ખેતર રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? હવે એ એક બહુ ડીપ પ્રશ્ન છે. એ ખેતરની વેલ્યુ શું છે, ખેતરમાં શું થઈ શકે છે, એના બિઝનેસ વેલ્યુએશન શું છે, એમાં ફ્યુચરમાં તમે શું કરી શકો છો, દેટ્સ કમ્પ્લીટલી અનધર ટોપિક. ઇફ તમને એમાં કંઈ અત્યારે લાયબિલિટી નથી આવતી તો હાઉ ડઝ ઇટ મેટર? છે તો એક આખી લેન્ડ. સો ઇફ એમ એ એ એ રિયલ એસ્ટેટ એસ્પેક્ટમાં અગર તમને લાયબિલિટી નથી અને તમને પૈસાની જરૂર નથી તો યુ કેન કીપ અ લેન્ડ, યુ કેન સેલ અ હાઉસ ઓર અ શોપ. આઈ મીન ઇટ્સ એન એગ્રીકલ્ચરલ લેન્ડ, આઈ વુડન્ટ સેલ ઇટ. ટ્રુ. રાઈટ. સો ધેટ્સ ઇટ. એની અંદર ક્વેશ્ચન નથી. સો થેન્ક યુ ગેટ રિચ વિથ આશકામાં જોડાવા માટે. સો આજે બહુ જ મજા આવી પુલકિત અને એમના માધર પુષ્પાબેન સાથે. ફન એપિસોડ. બધા જ જે છોકરાઓ પોતાની મધર્સ કે પેરેન્ટ્સને સમજાવવાની પ્રોસેસમાં છે કે કેમ ઇક્વિટી તરફ ધ્યાન દેવું જોઈએ, સો ધીસ ઇઝ યોર એપિસોડ કે કેમ ઇક્વિટી તરફ ધ્યાન દેવું જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ સી યુ નેક્સ્ટ એપિસોડ.